नमस्कार, हूँ मिनल। गुजरात मेरर 2020 માં આપનું સ્વાગત છે। રાજકોટની પ્રાચીન ગરબીમાં સળગતી ઇંધોણી અને હાથમાં મશાલ લઈ દીકરીઓ 20 મિનિટ સુધી ગરબે ઘૂમી, લોકો ચકિત થયા। આજે અને આવતીકાલના પ્રવાસ બાદ ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાત આવશે। 19 ઓક્ટોબરે રાજકોટમાં જાહેર સભા કરશે, 5000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। ભાવનગરમાં પીએમ મોદીએ 5200 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। જવાહર મેદાન ખાતે જંગી સભાને સંબોધી હતી। આવતીકાલે પીએમ મોદી બનાસકાંઠાની મુલાકાતે 7908 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 61805 આવાસોનું પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થશે। જાહેર સભા બાદ પીએમ ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે। ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી ગુજરાત આવી શકે છે। બહુચરાજીની આસપાસ વિશાળ સભા માટે જગ્યા શોધવાનું શરૂ કરાયું। મંદિરના 200 કરોડના વિકાસ પ્લાનનું લોકાર્પણ થઈ શકે છે। વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એક્શન મોડમાં આવ્યું। પીએમ મોદીના 2 દિવસના પ્રવાસ બાદ અમિત શાહ ફરી 1 ઓક્ટોબરે ગુજરાત આવશે। ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠક કરશે। પીએમના રોડ શોમાં છોટે મોદી દેખાયા। સુરતમાં બાળક આકર્ષણનું કેન્દ્ર બન્યો। 5 વર્ષનું ઋષિ A to Z ના તમામ અક્ષરોમાં સરકારની જુદી જુદી યોજનાઓ મોટે બોલ્યો। અમદાવાદમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી હતી। સગીરાના ફોટા વાયરલની ધમકી આપતો હતો। સગીરાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી। ચોમાસાના વિદાયને લઈને હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત, હવે ગાંધીનગર અમદાવાદમાં વરસાદ નહીં પડે। કચ્છથી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી। સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાને વિદાયને સમય લાગશે। કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાનો રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ઇનકાર કર્યો। દિલ્હીમાં સોનિયા ગાંધીની મુલાકાત બાદ જાહેરાત કરી। નીતિન ગડકરીએ મોટું એલાન કર્યું, ભારતની કારમાં 6 એરબેગ્સને ફરજિયાત કરાઈ, 1 વર્ષ બાદ નિયમ લાગુ થશે। વિવાહિતની જેમ જ અવિવાહિત મહિલાને પણ અબોર્શનનો અધિકાર, સુપ્રીમ કોર્ટે કહ્યું। વિવાહિત મહિલાઓને બળજબરીથી ગર્ભાધાન કરાવવાનો પ્રયાસ ગર્ભપાતના કાયદા હેઠળ મેરિટલ રેપ ગણાશે। બિહારમાં લેશન ન કરવા બાબતે શિક્ષકે માર મારતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું। 6 વર્ષનો વિદ્યાર્થી શાળાની બહાર બેભાન હાલતમાં મળ્યો, ચહેરો સૂજી ગયો હતો। પંજાબના મુખ્યમંત્રી ભગવત માન હવે VVIP બન્યા। હવે મુખ્યમંત્રીની સુરક્ષામાં 42 લક્ઝરી કાર દોડશે। આ પહેલા મુખ્યમંત્રીઓ સાથે 33 ગાડીઓ રહેતી હતી। અલીગઢની મીટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના થઈ। એમોનિયા ગેસ લીકેજના કારણે સૌથી વધુ શ્રમિક બેભાન થયા। ફેક્ટરી માલિકે આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો। મુકેશ અંબાણીને હવે મળશે Z+ સિક્યોરિટી, IB ની સલાહ પર ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવાયો। ભારતીય બજારોમાં આજે સોના ચાંદીના ભાવ ઘટ્યા। શરૂઆતના કારોબારમાં આજે સોનાનો ભાવ 0.20%, જ્યારે ચાંદીનો ભાવ 0.64% ઘટ્યો। T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો। ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બેક સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો। અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2નું ટ્રેલર રિલીઝ થયું। ફિલ્મને લઈને ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો। થેન્ક ગોડમાં પણ અજય દેવગણ જોવા મળશે। ફિલ્મ ક્રિટિક KRK ટ્વીટ કર્યું, તેઓ ફિલ્મ રિવ્યૂ છોડીને નાગપુર જઈને RSS જોઈન કરશે। KRKના વિવાદાસ્પદ ટ્વીટને લઈને ફેન્સમાં ખળભળાટ મચ્યો। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડેના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।